LNGIUS વાસ્તવમાં શું છે? તમારા ડોક્ટરે તમારા ભારે માસિક રક્તસ્રાવના સંચાલન માટે ઉદાહરણ તરીકે લેવોનોર્જેસ્ટ્રેલ રિલીઝિંગ IUS 52 મિલીગ્રામ હોર્મોનલ ગર્ભાશયમાંનું તંત્રની ભલામણ કરી છે. LNGIUS સિસ્ટમ વાસ્તવમાં શું છે? તે ટી આકારનું ગર્ભાશયમાંનું તંત્ર છે જે દરરોજ લેવોનોર્જેસ્ટ્રેલ હોર્મોનને સીધા ગર્ભાશયમાં મુક્ત કરીને અને તેની અસ્તરને પાતળી કરીને કાર્ય કરે છે. હોર્મોનની અસર અમુક ભાગ પર હોય છે અને લોહીના પ્રવાહમાં માત્ર થોડી માત્રામાં જ પ્રવેશ થાય છે. LNGIUS 52 મિલીગ્રામની સલાહ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ત્રીરોગ વિજ્ઞાન સંગઠનો દ્વારા માસિક દરમિયાન ભારે રક્તસ્રાવથી પીડાતી મહિલાઓ માટે પ્રારંભિક સારવાર વિકલ્પ તરીકે કરવામાં આવે છે. ચિંતા કરશો નહીં, તેને લગાવવા માટે કોઈ મોટી સર્જરીની આવશ્યકતા નથી. જોકે તમારા સ્ત્રીરોગ ચિકિત્સકને કેમેરા દ્વારા ગર્ભાશયની પોલાણ જોવા તથા નાની પ્રક્રિયા કરવાની જરૂર પડી શકે છે. આ પ્રક્રિયા પીડાનાશક દવાઓની મદદથી વિના એનેસ્થેશિયાના બાહ્ય દર્દીઓના ક્લિનિકમાં પણ કરી શકાય છે. એકવાર લગાવવામાં આવે તો તે 5 વર્ષ સુધી ભારે માસિક રક્તસ્રાવને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. જો ભારે માસિક રક્તસ્રાવના લક્ષણો પરત આવે તો તમારે તેને પહેલા બદલવું પડશે. LNGIUS તે લોકોને ગર્ભનિરોધકનો અતિરિક્ત લાભ આપે છે જેમને 5 વર્ષ સુધી તેની આવશ્યકતા હોય છે. તમે માસિક રક્ત નુકસાનની માત્રામાં ઝડપી અને નોંધપાત્ર ઘટાડો અનુભવશો. વપરાશકર્તાઓ લાગવાના 6 મહિનાની અંદર 90% સુધીનો ઘટાડાની જાણ કરી છે. રક્તસ્રાવમાં ઘટાડો થવાથી શરીરમાં હિમોગ્લોબિન અને આયર્નના સ્તરમાં નોંધપાત્ર સુધારો પણ થાય છે, જે તમને એનિમિયાથી રાહત આપે છે, જેનો તમે અનુભવ કર્યો હશે. મોટા ભાગના IUS વપરાશકર્તાઓ તેનાથી અતિ સંતુષ્ટ છે અને પરંપરાગત તબીબી સારવારની તુલનામાં જીવનની વધુ સારી ગુણવત્તાની જાણ કરે છે. લગાવવા દરમિયાન અને પછી તમે પીડા, રક્તસ્રાવ અથવા ચક્કરનો અનુભવ કરી શકો છો, જે સામાન્ય રીતે સમય જતા ઓછા થઈ જાય છે. જો થતો નથી તો પછી તમારા સ્ત્રીરોગ વિજ્ઞાનીને તેની જાણ કરો. તેની ખાતરી કરવા માટે તેઓ તમારી તપાસ કરશે તે યોગ્ય રીતે લગાવવામાં આવ્યું છે. મોટા ભાગની મહિલાઓ લગાવવા દરમિયાન થતી પીડાને નજીવી અથવા હળવી માને છે. જો પીડા હજુ પણ તમારા માટે ચિંતાનો વિષય છે તો તમારા સ્ત્રીરોગ વિજ્ઞાનીને જણાવો. એકવાર LNGIUS લાગી ગયા પછી તમે તમારા ગર્ભાશયને સુરક્ષિત રાખીને જીવનની વધુ સારી ગુણવત્તાની રાહ પર છો.